વડોદરાના અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પર પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો। પાણીની લાઇન લીકેજનું રિપેરિંગ કરવાની કામગીરીથી ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા। આ ભંગાણને લઈ કોંગ્રેસના કાઉન્સિલરે જણાવ્યું કે હલકી કક્ષાની કામગીરીનો ભોગ પ્રજા બની રહી છે। વારંવાર ભંગાણ થાય તો આવી હલકી કક્ષાની કામગીરીના લીધે અમારા વિસ્તારના લોકોને મુશ્કેલી પડતી હોય છે અને તમે જોઈ શકો છો કે ખરેખર રાતે ભંગાણ પડી હોય હજારો ગેલન પાણી ગટરમાં જતું રહે તો ખરેખર રાતે રિપેર કર્યું હોત સવારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ટ્રાફિક જામ થયો છે લોકો ફસાઈ ગયા છે તો આવા કોન્ટ્રાક્ટરને વહેલી તકે બ્લેકલિસ્ટ કરવા જોઈએ। જ્યારે ભાજપના કાઉન્સિલરે જણાવ્યું કે આ લાઇનમાં પહેલીવાર ભંગાણ પડ્યું છે। વર્ષો જૂની લાઇન છે, સિટી વિસ્તાર છે, આ ગાયકવાડી વખતની લાઇન છે, હમણાં નાખેલી લાઇન નથી એટલે લીકેજ થયું છે। આ લાઇનમાં આના પહેલાં લીકેજ નહોતું થયું, એ બીજી જગ્યાએ પહેલાં ચાર રસ્તા ઉપર લીકેજ થયું હતું, એ લગભગ 10 કે 12ની લાઇન હતી, આ 24ની લાઇન છે। જો રાત્રે કામગીરી કરે તો સાંજે પણ વિસ્તારના લોકોને પાણી ન મળે એના માટે આપણે દિવસે તાત્કાલિક કામગીરી ચાલુ કરાવી છે, ટ્રાફિક બીજા રોડ ઉપર પણ ડાયવર્ટ થઈ શકે। આ ભંગાણને લઈ ડેપ્યુટી કમિશનર પણ દોડી આવ્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ધવલ ચૌધરી, દિવ્ય ભાસ્કર, વડોદરા।